सदानन्दं बोधि स्मितरुचिर्पूर्णेन्दुवदना प्रफुल्लम्भोजन्मच्छदसदृश शोभाक्षियुगल कृपापरावार श्रितसकलजीवातिसुखदो महाश्रेयो मूर्ति जयति सहि नारायण मुनि वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिराधनाम्बुजं पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये ओम अवतारिणे श्री स्वामी नारायणाय नमो नमः ओम श्री हरि कृष्णाय नमो नमः ओम श्री पूर्ण पुरुषोत्तमाय नमो नमः बोलो श्री स्वामी नारायण भगवाननी श्री हरि कृष्ण महाराजनी श्री घनश्याम महाराजनी जय बधाई भक्तों ने यथी जय स्वामी नारायण સ્વામિનારાયણ હરે સ્વામિનારાયણ હરે. પછી નાના શિવાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો છે, ક્યારેક તો ભગવાનના ભક્તનો મહિમા અતિશય સમજાય છે અને ક્યારેક તો અતિશય સમજાતો નથી, તેનું શું કારણ છે? પછી શ્રીજી મહારાજ બોલ્યા, જે સંત છે તે તો ધર્મવાળા છે, તે જ્યારે કોઈકને અધર્મમાં ચાલતો દેખે ત્યારે તેને ટોકે. પછી જે દેહાભિમાની હોય તેને સવડો વિચાર કરીને શિક્ષા ગ્રહણ કરતા આવડે નહીં અને સામો તે સંતનો અવગુણ લે. માટે જ્યાં સુધી એને દુખાડીને કહે નહીં ત્યાં સુધી મહાત્મ્ય રહે, અને જ્યારે હિતની વાત પણ દુખાડીને કહે ત્યારે અવગુણ લે અને મહાત્મ્ય ન જાણે. અને જેને સંતનો અવગુણ આવ્યો તેને કોઈ રીતે પ્રાયશ્ચિતે કરીને પણ શુદ્ધ થવાતું નથી. જેમ કામાદિક દોષના પાપ નિવારણ છે તેમ સંતના દ્રોહનું પાપ નિવારણ છે નહીં. અને જેમ કોઈને ક્ષયરોગ થાય તેને ટાળ્યાનું કોઈ ઔષધ નથી, તે તો નિશ્ચય મરે, તેમ જેને સંતનો અવગુણ આવ્યો તેને તો ક્ષયરોગ થયો જાણવો, તે તો 5 દિવસ મોડો વહેલો નિશ્ચય વિમુખ થશે. અને વળી જેમ મનુષ્યના હાથ પગ નાક આંખ આંગળીઓ એ આદિક જે અંગ તે કપાય તો પણ એ મનુષ્ય મોં કહેવાય નહીં, અને જ્યારે ધડમાંથી માથું કપાઈ જાય ત્યારે તેને મોં કહેવાય. તેમ હરિજનનો જેને અવગુણ આવે તેનું તો માથું કપાનું અને બીજા વર્તમાનમાં કદાચિત ફેર પડે તો અંગ કપાનું કહેવાય, પણ તે જીવે ખરો, કહેતા તે સત્સંગમાં ટકે ખરો. અને જેને સંતનો અવગુણ આવ્યો તે તો નિશ્ચય સત્સંગથી જ્યારે ત્યારે વિમુખ જ થાય અને એનું માથું કપાનું જાણવું. નાના શિવાનંદ સ્વામીનો પ્રશ્ન છે. પ્રશ્નનો જવાબ તમે વાંચ્યો એમાંથી લગભગ સમજાઈ જાય એવો છે. શિવાનંદ સ્વામીનો પ્રશ્ન એવો છે, ક્યારેક ભગવાનના ભક્તોનો મહિમા અતિશય સમજાય છે અને ક્યારેક અતિશય સમજાતો નથી. આવું આપણા જીવનની અંદર આ બનતી રોજની ઘટના છે. ક્યારેક આપણને ભગવાનના સંતો અને ભક્તો, કોઈ પણ એક પાત્રને તમે લો સંત તરીકે કે ભક્ત તરીકે અને એના વિશેનો વિચાર કરશો તો ક્યારેક આપણને એ સંત કે ભક્તનો મહિમા બહુ જ સમજાશે અને ક્યારેક સામાન્ય રીતે લાગશે. ક્યારેક આપણને એવું થશે, ઓહો આવા છે, પાછું સમયાંતરે ભૂલાઈ જશે. જેમ કે હું તમને દ્રષ્ટાંત આપું, કોઈ સંતનો જન્મદિવસ છે અને એ દિવસે એ સંતના જે સદગુણો છે એના વિશે એક વાતો આપણે સાંભળી, એટલે તરત આપણને એ સંત તરફનો દ્રષ્ટિકોણ
એટલા સમય પૂરતો, એક દિવસ પૂરતો, બે દિવસ પૂરતો, ઓહો આવા છે. પરંતુ જેવા બે ચાર વીક જશે એટલે આપણને સહજ રીતે, જેમ સામાન્ય મહિમા જતો રહે છે એમ નથી કીધું સ્વામીએ, પ્રશ્ન એવો પૂછ્યો છે ક્યારેક અતિશય સમજાય છે અને ક્યારેક તો અતિશય સમજાતો, અતિશય સમજાય છે મહિમા, એનું ફળ શું છે? કોઈ પણનો, કોઈ ભગવાનનો ભક્ત છે, ભક્ત છે, માની લો એ ભક્ત આપણને રોજ મળે છે, દર શનિવાર ભેગા થાય છે, પણ આપણને એમનો અતિશય મહિમા ન સમજાતો હોય, ફક્ત મહિમા હોય કે સારા ભગત છે, પણ જ્યારે કોઈ પ્રસંગોપાત એના સદગુણની વાત કરવામાં આવે એટલે તરત આપણો દ્રષ્ટિકોણ એ ભક્ત તરફનો બદલાય છે અને આપણને એ ભક્તને જોઈને હૃદયમાં અહો અહો થાય છે. એને અતિશય મહિમા સમજાણો કહેવાય. અતિશય મહિમા સમજાય છે ત્યારે અવગુણ આવતો નથી. જેનો અતિશય મહિમા સમજાય છે એનો અભાવ આવતો નથી. જેનો અતિશય મહિમા સમજાય છે એનાથી દૂર જવાની ઈચ્છા થતી નથી. જેનાથી દૂર જવાની ઈચ્છા થાય છે, જેનો અભાવ આવે છે, જેનો અવગુણ આવે છે, એટલે સહજ વસ્તુ એ નક્કી છે કે એનો અતિશય મહિમા એને સમજાયો નથી. અને આ સત્સંગમાં જ થાય. કોઈક વખત લાગે મને બહુ સમજાઈ ગયો છે અને કોઈક વખત લાગે જાણે સમજ્યો જ નથી. જેમ કે પીવડા ઘનશ્યામ મહારાજ આના આ છે. મહારાજ 365 દિવસે બદલાઈ જાય કે એના એ જ રહે? 20 તારીખે જુદા હોય 25 તારીખે જુદા થાય એવું થાય? 2014 જુદા હતા અને 2019 બદલાઈ ગયા એવું થાય? આપણે બદલાઈએ પણ એ તો એમની ઉંમર વધે નહીં ઘટે નહીં, બધું સેમનું સેમ જ રહે છે ને. પણ જેવો 27 જુલાઈ આવશે શનિવાર, 27 જુલાઈ, અને ભગવાનનો સવારે જ્યારે અભિષેક થતો હશે, અલગ અલગ ઉપચારોથી અભિષેક થતો હશે અહીંયા આગળ, અને એ દર્શન આપણે કરીશું. ભગવાન આના આ જ છે પણ એ દર્શન કરીશું ને ત્યારે અહીં બધા જે બેઠા હશે ને એ બધાને કંઈક જુદું ફિલિંગ થાય છે. કેમ જુદું ફિલિંગ થાય છે? ભગવાન એના એ છે, સાધુ એના એ છે, સ્થાન એનું એ છે. પાટોત્સવ દિવસ ભગવાન આવી જાય છે અને બીજા દિવસે ભગવાન નથી આવતા, જતા રહે છે, એવું કાંઈ નથી. ભગવાન તો 12 મહિના એક સરખા ને સમાન જ છે. એનો ઐશ્વર્ય પ્રતાપ રૂપ લાવણ્યતા બધું એક સરખું જ છે. તો ફેર ભગવાનમાં નથી પડ્યો. 27 જુલાઈ ફેર કોની અંદર પડે છે? આપણામાં. આપણો દ્રષ્ટિકોણ એવો બદલાય છે, આજે તો પાટોત્સવ છે, આજે તો અભિષેક છે, આવો આપણો ભાવ બદલાયો એટલે તરત સામે ભગવાન બદલાયેલા લાગ્યા. દિવાળી આવી, બેસતું વર્ષ આવ્યું, તો શું દિવાળીને બેસતા વર્ષનો સવારનો સૂર્ય જ આપણા માટે બહુ અગત્યનો છે? પણ એ દિવસે સવારમાં આપણો ઉત્સાહ ને ઉમંગ એટલો હોય કે આજે બેસતું વર્ષ છે, 6 વાગ્યાના મંદિર પહોંચી જઈએ, મંગળા આરતી થવાની છે, ભાઈ વર્ષમાં એકે દી કરતા નથી પણ આ દી કરશું, એટલે આપણે એ દિવસે વહેલા પહોંચી જઈએ, નવા કપડાં પહેર્યા હોય, ઉત્સાહ ઉમંગ હોય, સાલ મુબારક કરતા હોય, જે રોજ તો કંઈ સાલ મુબારક કરવાનું ના હોય તે દી કરવાનું હોય. ફેર કોની અંદર પડ્યો છે? કારતક સુદ પડવો છે એનો ફેર નથી પડ્યો. એ તો જેમ સૂર્ય તો 9 વર્ષ આવે તો આકાશમાંથી સૂર્ય ત્યાંથી ગુલાબ વરસાવે એવું થાય છે, એ તો એક સરખો જ ઉગે છે, એક સરખો જ આથમે છે. દિવસમાં કોઈ ફેર નથી પડ્યો, દિવસને સમજીને આપણા ભાવમાં ફેર પડ્યો છે. આપણા ભાવમાં ફેર પડ્યો એટલે આપણા ફિલિંગનો ફેર પડ્યો. આપણું ફિલિંગ બદલાયું એટલે સામેનું બધું જ આપણને સરસ લાગવા માંડ્યું. નાના શિવાનંદ સ્વામીનો પ્રશ્ન એ છે, બીજે બધે ચાલે દુનિયામાં, તમારે ઘણી વખત ઘરમાં એવું થતું હશે ને, કોઈ વખત તમને ઘરવાળાનો બહુ મહિમા સમજાતો હોય, સમજાય ને, ક્યારેક માનો કે તમારી પાસે પૈસાની વ્યવસ્થા નથી અને એને એ વર્ષે તમને સામેથી કીધું કે આ વર્ષે મારે એકેય કપડું લેવું નથી, સોનું ખરીદવું નથી, કાંઈ નહીં, આપણે હું જાણું છું તમારી પરિસ્થિતિ આ છે, તમે કેટલા રાજી થાવ, કેટલો મહિમા સમજાય તમને? ઓહો કે બહુ સારા છે એમ લાગે ને. પણ બીજા જ વર્ષે જો કંઈક કોઈક પ્રસંગમાં જવાનું હોય, એના બેનના લગ્ન, બેનના દીકરાને ત્યાં લગ્ન હોય, એક બેનના લગ્ન, એક ભાઈના હોય, તમને કે જવું જ પડશે, તમે કહો $1100ની ટિકિટ છે, બહુ મોંઘી છે ને, આવવું જ પડે, બેયનો ખર્ચો કરવાનો, તે દી કેવું લાગે પાછું? અરે અરે, ફરી પાછો ક્યારેક પ્રસંગ એવો બન્યો કે જ્યારે તમને અનુકૂળ ત્યારે સરસ મહિમા સમજાય,
પણ ફેર સામેવાળી વ્યક્તિમાં નથી પડતો, ફેર કોની અંદર પડે છે? આપણા ભાવમાં. સમજવાનું છે. આપણને એવું લાગે છે કે સામેવાળી વ્યક્તિ બદલાઈ ગઈ, સામેવાળી વ્યક્તિ નથી બદલાતી હોતી, આપણા વિચારો બદલાતા હોય છે. આપણો વિચાર બદલાય એટલે સરસ લાગે. હવે અહીંયા આગળ જે મહારાજે જવાબ આપ્યો છે ને, એ જવાબ ઉપર હું પછી જોઉં, કારણ કે મહારાજે એક જ પાત્ર પકડેલું છે, ફક્ત સંત. એ વિષય ઉપર આપણે એના પછી જઈએ, પણ સહજ રીતે કેવું થતું હોય તો મને જે મહારાજને ગુરુજીએ વિચાર આપ્યા હું તમને કહું છું. ક્યારેક કોઈક પ્રત્યેનો મહિમા અતિશય જણાય અને ક્યારેક ન જણાય, એના અમુક અમુક મુદ્દાઓ મને વિચાર આવ્યા અહીં આવતા પહેલા મેં લખ્યું. દરેક વખતે સામેની વ્યક્તિ આપણા મનનું ધાર્યું કરવા દે આપણને, એટલે આપણને એનો મહિમા અતિશય સમજાય. શું કરવા દે? આપણા મનનું ધાર્યું સામેની વ્યક્તિ કરવા દે, એટલે આપણને એનો મહિમા બહુ સમજાય, કે આ તો બહુ સારા છે. અને એનાથી અભાવ ક્યારે આવે? જ્યારે આપણા મનનું ધાર્યું એ વર્ષમાં 25 વખત કરવા દીધું, પણ 1 વખત ન કરવા દીધું, એ ના કરવા દીધું, એટલે સંત હોય કે ભક્ત હોય એનો આપણને શું આવે? અભાવ આવે. ભગવાને આપણું ધાર્યું બધું કર્યું એટલે આપણને ભગવાન પ્રત્યેનો ભાવ વધ્યો, પણ ભગવાને બે વસ્તુ આપણી ધારી ના કરી તો કે હું ભગવાનને ભજવા? અભાવ આવી ગયો તરત. બીજી વસ્તુ, સ્વભાવ, આપણા સ્વભાવમાં બીજી સામેની વ્યક્તિ દરેક વખતે ભળી જ જાય એટલે આપણને લાગે ઓહો બહુ સારા છે, પણ જ્યારે આપણા સ્વભાવના ના ભળે ત્યારે આપણને લાગે કે આ વ્યક્તિ સારી નથી. મોટે ભાગે આવું થતું હોય. કથા વાર્તા સાંભળી હોય એ પ્રમાણે જીવવાનો પ્રયત્ન ચાલુ કર્યો હોય, કથા વાર્તામાં આવ્યું ભગવાનના ભક્તને તો બ્રહ્મની મૂર્તિઓ જાણવી, અને એ મહિમા સાંભળ્યો કે ઓહો હમણાં જ વાત આપણે હકારાત્મકતાના વલણની વાત આવી હતી, હવે હકારાત્મકતાની વાતો સાંભળી હોય અને પછી એ પ્રકારના વિચારો કરીને જીવવા માટેનો પ્રયત્ન કરવાનો શરૂ કર્યો હોય એટલે એ ટાઈમે અહોહો પણ લાગે કથાવાર્તાનો મારો હોય એટલે. પણ જેવી કથાવાર્તાનો મારો ઓછો થાય એટલે માઈક ભાવ પાછો ચાલુ થઈ જાય. જ્યાં સુધી પોતાને ન્યૂન અને અનસમજુ મનાતું હોય ત્યાં સુધી એને બધાને વિશે દિવ્ય ભાવ હોય. સત્સંગમાં નવો નવો હોય ને, નવો નવો, ત્યારે એમ લાગે હું તો કાંઈ નથી, જો અમારા ભગત છે, સાધુ થવા આવે છે. હવે એ નવા છે એટલે એને શું લાગે? ઉપદેશક સંતોને જોવે, બધું જોવે, તેને લાગે કે આ બધા કેટલા મહાન છે, હું તો હજુ હાવ ન્યૂન છું, મને કાંઈ ખબર નથી, મને વચનામૃતની ખબર નથી, સ્વામીની વાતની ખબર નથી, કેમ ક્રિયા કરવી, ક્યાં પગ ધોવા, ક્યાં હાથ મૂકવો, એ મને ખબર નથી. આ સંતો ભક્તોને બધી ખબર છે એટલે એને દિવ્યપણું જ લાગે. સત્સંગમાં જે નવો હરિભગત હોય એટલે એ બધું જોશે, એને લાગે આ બધા ભક્તો કેટલા જૂના, કેટલા વર્ષોથી ને કેટલું બધું ભજન કરે ને કેટલું બધું પાડે, ઓહો આ તો કેવા છે, બહુ મહાન, એટલે અતિશય મહિમા સમજાય. પછી ધીરે 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 સત્સંગની ખીચડી આવતી જાય, સમજાયું? એટલે પછી થોડીક ખબર પડવાની ચાલુ થાય. કેટલી? એમના સમજતા મને કાંઈ ખબર નથી પડતી, 2 વર્ષથી આવું છું, કેટલા હવે મને ખબર પડવા માંડી છે. હવે ખબર પડી એટલે જે પેલો અતિશય પેલો ભાવ હતો ને એ શું થયું? લેવલ એનું કેવું આવ્યું? નીચે આવ્યું, ડાઉન આવ્યું. પહેલા એને એમ લાગતું હતું ઓહો આ કેવા સાધુ, આ કેવા ભક્તો. હવે ધીરે 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 એના સ્વભાવના દર્શન થયા. ભેળો રહ્યો, ખાતા પીતા હૂતા બેસતા ઝાકતા જણાય તો ખરા ને. હા હવે ખ્યાલ આવતો ગયો, ખ્યાલ નથી આવ્યો, હવે ખરેખર ખ્યાલ જતો થયો, પણ એને લાગે શું? મને ખ્યાલ આવતો થયો. ધીરે 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 સત્સંગની અંદર અતિશય મોટપને પામે, સત્સંગમાં મોટપને પામે. સત્સંગની અંદર આમ કંઈક એની ગણતરી થતી થાય, બહુ મોટા ભગત, બહુ મોટા સાધુ, આવી ગણતરી થતી થઈ. એમ એમ એને આવે એવું થયું કે મને થોડું ઘણું સમજાય છે એમ નહીં, મને બધું જ સમજાય છે. અને બધું જ સમજાય છે એટલે જે વસ્તુ એને સામે દિવ્ય લાગતી હતી એ માઈક થઈ ગઈ. સામેની વ્યક્તિ દિવ્ય કે માઈક એ પ્રશ્ન બાજુ પરનો છે, પણ સામેની વ્યક્તિમાં દિવ્યતા હતી એ માઈકતામાં પરિણમી. એનું કારણ કોણ છે? પોતાની
દ્રષ્ટિ. આ ચશ્મા હું પીળા પહેરું એટલે મને બધું પીળું દેખાય, ને લાલ પહેરું એટલે લાલ દેખાય, એમ હું જે પૂર્વગ્રહથી જીવતો થઉં એ જ મને દેખાય. સહજ આ વસ્તુ છે. માટે ભગવાનના ભક્તને આવા આવું એક એને અંતરની અંદર જોવાનું મળી રહે, શીખવાનું મળી રહે, કયા કારણથી આવું થાય છે. આપણે ગોતવું તો પડે, સંશોધન કરવું પડે, કારણ કે બીજે ક્યાંય પણ અહોહોપણું મટતું નથી. આ શરીર છે, દ્રષ્ટાંત ભગવાને પણ આ શરીરનું આપ્યું છે, મોટા સાધુએ આપ્યું છે, અને આ તરત સમજાઈ જાય એવું છે. આ શરીર પ્રત્યેનું અહોહોપણું આપણને કેદી મટ્યું મન કહો? આ જ દિવસ સુધી હજુ આનો અતિશય મહિમા સમજાય છે. કોઈ દિવસ જેની અંદર ક્યારેય ચડાવ ઉતાર ના થતો હોય એવું જો કોઈ દ્રષ્ટાંત હોય તો આપણું પોતાનું શરીર. એને તમે બધું સારું આપો છો છતાં પણ એ બધું ભૂંડું કરીને આપે છે, તો પણ આ શરીરનો મહિમા કોઈ દિવસ જીવને જાતો નથી, કોઈ દિવસ જાતો નથી. શરીરમાં એને હંમેશા એમ અતિશય મહિમા લાગ્યા કરે, અને એના કારણે તો આ હચવાય છે, નહીં તો હચવાય જ નહીં. એમ થાય વહેલું પડી જાય તો સારું, વહેલું પડી જાય તો સારું. કોણ પડી જાય એની ચિંતા, કોણ એની ચિંતા કરે પડી જાય વહેલું? સાચવવા પ્રયત્ન કરીએ છીએ, કારણ આનો મહિમા સમજાયેલો છે. કૃતજ્ઞમાં કૃતજ્ઞ છે તો પણ મહિમા સમજાય છે આનો. અને ભગવાનના ભક્ત બધી રીતે રૂડે ગુણે યુક્ત હોય, એક બે સ્વભાવ હોય, પણ એને કરીને ભગવાનના ભક્ત થોડા મટી જાય છે, પણ ત્યારે આપણને એમાં ન્યૂનપણું લાગે છે. બીજું, સત્વગુણનું અવરજવર આપણામાં સતત થતી હોય. આપણામાં ત્રણ ગુણની અવરજવર છે, સત્વ, રજ અને તમ. આ ત્રણ ગુણ છે. જ્યારે સત્વગુણમાં આપણે હોઈએ ને ત્યારે આપણને બધું સરસ જ લાગે, આપણી સહનશક્તિ પણ વધી જાય, આપણે બીજાના દોષ જોવાનું પણ ઓછું પસંદ કરીએ, બીજી કાંઈ વ્યર્થ વાતોમાં પણ આપણને ઇન્ટરેસ્ટ ના પડે, કારણ કે આપણી અંદર શું પ્રધાન છે? સત્વગુણ. ક્યાંય ઇન્ટરેસ્ટ ના પડે, પણ જેવો આપણામાં રજ અને તમ આવ્યો ને એટલે સીધું જ બધી આપણને જે વાત ગમતી હોય ને સત્વમાં એ બધી ઉડી જાય. અને કોઈ પણ સત્વગુણમાં એને ભજન કરતો હોય ને, અને જો તમારે એને રજ તમમાં લઈ જવો હોય ને તો એને કઈ વસ્તુમાં ઇન્ટરેસ્ટ છે એ વાત કાઢવાની. એ વચનાઓ વાંચવા બેઠો હોય ને, પાઠ કરવા બેઠો હોય ને, રાજકારણની વાત કાઢો, જો તમે સત્વગુણમાં છો તમને કોઈ ભગવાનના સંત ભક્તનો અભાવ નથી, બહુ અહોહોપણું છે, પણ તમે આમ અહોહોભાવથી જીવતા હો ને તમારી બાજુમાં કોઈ રજોગુણ વાળો વ્યક્તિ આવીને બેઠો, તમને એમ છે રસોડામાં કેટલી સરસ સેવા કરે છે બધા, આજે બપોરના આવીને પાટોસોના નાસ્તાની સેવા કરે છે. તમને આમ અહોહોપણું હતું, હા બપોર 12 વાગ્યાના આવે છે, હા કેટલાક 10 વાગ્યાના આવે છે, રાતના 12 વાગ્યા સુધી સેવા કરે છે, હા 12 વાગ્યા સુધી. એમાં તમારી બાજુમાં તમને સત્વગુણ છે, તમને સુખ છે, પણ તમારી બાજુમાં એક જ વ્યક્તિ આવીને બેઠો, તમને ખબર છે આ બધી નાસ્તાની સેવા કરે છે પણ ઓલી બાજુ તો એવું કરીને મૂક્યું છે કે ના પૂછો વાત, અને આમ બધી સેવા કરે પણ તમને એમના સ્વભાવની નહીં ખબર હોય, એટલે તમારો ગુણ દોડાવવા માંડે. કોણા થકી? તમારી બાજુમાં એ પ્રકારનું પ્રાણી આવીને બેઠું કે જેને તમારા સત્વગુણને વિદાય આપી દીધી, અને આપણને એવી ખબર ના રહે કે હું સુખી છું, શા માટે હું આની બાજુમાં બેહીને આ વાતને લઉં છું, હું મારો વિચાર શેર આની સાથે કરાય જ નહીં, કારણ કે અત્યારે રજોગુણમાં છે. પણ આપણને ખબર રહેતી નથી, જેના કારણે આપણો જે ભાવ હોય એ ઘટે. ગોપાળા ગુણાતીતાનંદ સ્વામી વાતમાં કીધું, મોટા સાધુનો અવગુણ આવે છે ચાર વાતે કરીને, ચાર વાત: લોક, બીજું ભોગ, ત્રીજું દેહ અને ચોથો પક્ષપાત. ગુણાતીતાનંદ સ્વામીની વાતોમાં છે, સારામાં સારું શું, ભૂંડામાં ભૂંડું શું, સારામાં સારું આ મહારાજને સાધુ મળે, સારામાં સારું છે ભૂંડામાં ભૂંડું આ ભગવાન, આ સાધુ એમાં મનુષ્ય ભાવ આવે ભૂંડામાં ભૂંડું છે. અને સ્વામી કે મનુષ્ય ભાવ આવવાનું કારણ ચાર વસ્તુ છે: લોક, આપણે આ લોકમાં છીએ, ભગવાનના સંતો ભક્તો આ લોકમાં છે, એટલે લોક પ્રમાણે રહેતા હોય એટલે તરત અભાવ આવે. ભોગ, આપણે ભોગ ભોગવીએ છીએ, ભગવાનના સંતો ભક્તોને પણ આ શરીર છે પંચ વિષય તો એને ભગવાન સંબંધી ભોગવવા જ પડે, એટલે એમાં તરત અભાવ આવે. ત્રીજું દેહ, આપણે પણ શરીર છે, ભગવાનના એવા મોટા સંતો ભક્તોને પણ શરીર હોય, બીમારી આ તે બધું આપણા જેવું જ આવે, એટલે તરત એમાં મનુષ્ય ભાવ ન્યૂન ભાવ થાય એટલે અહોપણું જાય. જેમ હું તમને એક દ્રષ્ટાંત આપું,
વિરસદ વાળા જ્ઞાન જીવનદાસજી સ્વામી પોતે એક જગ્યાએ બિરાજમાન હતા અને સ્વામી ત્યાં આગળ અચાનક વાતો કરતા કરતા કથા કરતા હતા અને સ્વામી અચાનક કીધું, એ સોપડું લે કે તારા ઘરમાંથી ફોપડું પેલું આવે ને અનાજ ઝાટકવાનું, તે સોપડું મગાવ્યું સ્વામીએ. સોપડું લઈને સ્વામી આમાં મલાવા માંડે. હવે કથા કરતા કરતા અચાનક સોપડું મગાવીને આમ હલાવે તો તમે શું વિચારો? તમે એવું પૂછો કે સ્વામીને આંટા ઢીલા થયા છે, શું હશે, કેમ અચાનક સોપડું? કદાચ બહુ મહિમા વાળો તો પહેલી વખત ના થાય, પણ બહુ વખત હલાવે અને કાંઈ બોલે જ નહીં તો થાય કે શું છે આ? તરત સ્વામીને કોઈ પૂછ્યું, સ્વામી સોપડું કેમ હલાવો છો? હું હલાવું તમારા વતી. સ્વામી કે તારે હલાવે કંઈ નહીં થાય, એ મારે હલાવવું પડશે. કેમ? તો કે મુંબઈમાં આ પેલો શેઠિયો છે, સ્વામીનો આશ્રિત હતો, એની દુકાન હળગી છે, ઓલવું છું કે ઓલાની દુકાન મુંબઈમાં હળગી છે, સ્વામી અહીં સોપડું હલાવે છે, સ્વામી કે એની દુકાન ઓલવું છું. ત્યારે આવા જમાના નહોતા વિડીયો કોલ ને વોટ્સએપના, પણ બે અઠવાડિયા પછી ખબર પડી કે ત્યાં ખરેખર ઓલાની દુકાન હળગી હતી, એટલી ભયાનક રીતે સળગી હતી કે ઓલાય જ નહીં. કેવી રીતે ઓલાય ગઈ કોઈને ખબર નહીં. પછી ખબર પડી કે સ્વામી અહીં સોપડું હલાવ્યું હતું. બધી વાતો આમ ભેગી થઈ બધી બાજુથી ઇતિહાસો. પછી ખબર પડી કે સ્વામી આ સોપડું હલાવ્યું ત્યારે કીધું હતું કે ઓલાની દુકાન હળગી છે, ઓલવું છું. બે વીક પછી ખબર પડી સાચી વાતની. આવા મોટા સાધુ, ચાલો આ વાત તમે સાંભળી, એ સાધુના તમે દર્શન કર્યા, એ સભામાં તમે બેઠા હતા, તમને એ સ્વામીએ પોતાના હાથે સાકરની પ્રસાદી એ પ્રસંગ થતા પહેલા દીધી હતી, બરાબર છે? એ સાકર તમે ઘરે લઈને ગયા હતા, એ ઘરે હજુ એ સાકર આમ બસ તમે પ્રસાદ લાવ્યા છો ને આમ વેચવા માટે મૂકી દીધી જ કોથળી. પણ જેવી તમને આ વાતની ખબર પડી કે સ્વામી તો આવા છે, ત્યાં તમારો દૃષ્ટિકોણ સ્વામી પ્રત્યે તો બદલાઈ જાય, પણ ઓલી સાકર વધી છે ને એના પ્રત્યે બદલાઈ જાય. બદલાઈ જાય કે ના બદલાય? પછી જો ચાર દાણા વધ્યા હોય ને, એ મહારાજ હા હવે કોઈને દેતા નહીં. કેમ? સાધુ એના એ જ છે, તમે જેના દર્શન કર્યા આગળ સાકર લઈ ગયા એના એ જ છે, પણ કેમ દ્રષ્ટિ બદલાય? કારણ કે ઓહો, સોપડું હલાવીને આ દુકાન ઓલવે કેવા મોટા હોય. થઈ ગયું? હવે એ જ સંત, એમના જ પ્રસંગ કહું છું, એ જ સંત, એમની અંતિમ અવસ્થામાં સ્વામી ખાટલાવશ થયા. ખાટલાવશ થયા ને તો સ્વામીને જાડો પણ કાઢવો પડે એવી સ્વામીની પાછલી મંદ, જે સ્વામીની મંદવાળ અવસ્થા સ્વામીએ ગ્રહણ કરી હતી એટલી ખતરનાક કરી હતી, જાડો કાઢવો પડે. હવે એ તમે જો, અને તમે પહેલાનું એનું ઐશ્વર્ય નથી જોયું, પ્રતાપ નથી જોયો, નથી સાંભળ્યો, તમે એ જોયું અને તમને કોઈ કીધું આ તો બહુ મોટા સાધુ છે, તો શું થાય તમને? ખબર નહીં હવે આને હું સમજાઈ ગયો. આવું તો કઈ હોતું છે, મોટા હોય ને આશીર્વાદ આપે તો આવું થાય ને, એક બાજુ પર આવું થાય ના સમજાય, બહુ કઠણ છે. જોગી સ્વામી રાજકોટ ગુરુકુલના બહુ મોટા સાધુ થયા ને, હું આજે નથી એની વાત કરું છું, કારણ કે જલ્દી સમજાઈ જાય છે, એના કરતા નથી એની જલ્દી સમજાઈ જીવને. જોગી સ્વામી ડલાસમાં હતા 2000 સાલમાં. પછી ડલાસ મંદિરમાં ત્યારે ગુરુજીએ સંતોને મૂકેલા, ત્યારે હું ત્યાં હાજર હતો. પછી સ્વામીના દર્શન કરવા માટે અમે લોકો મંદિરમાંથી ત્યાં આગળ સ્વામીનો ઉતારો હતો ત્યાં ગયા. સ્વામીને દંડોટ કરીને બેઠા એટલે સ્વામીએ એવું કીધું કે આજે હવાર હું પૂજા કરતો હતો ને તો પૂજાની અંદર કે આજ તો ઐરાવત લઈને ઇન્દ્ર આવ્યો હતો, ઇન્દ્ર આવ્યો હતો, અને ઇન્દ્રને પછી ગુલાબનું ફૂલ મેં આપ્યું પ્રસાદીનું, એવી સ્વામીએ વાત કરી. અને સ્વામીનો પ્રતાપના પરચાઓ આખી બુક લખેલી છે કે એમને જે પરચાઓ પૂર્યા, એમને મરેલાને જીવતા કર્યા હોય એવા હજારો પરચાઓ છે. હવે એવા જોગી સ્વામી, પણ એમને કંઈક ઓપરેશન કરાવવાનું હતું તો ઓપરેશન કરાવવા માટે ઇન્ડિયાથી સ્પેશિયલ અમેરિકા આવવું પડ્યું, અને અહીં આવીને એમને પેટની અંદર જે ઓપરેશન કરાવવાનું હતું એ કરાવ્યું. તો હજારોને રોગ મટાડવા વાળાનું ઓપરેશન શાનું? એને શાનું ઓપરેશન? હજારોને રોગ મટાડ દે એને વળી ઓપરેશન? એમાં વળી કોઈકે એમ કીધું કે સ્વામી ઇન્ડિયામાં વરસાદ નથી ને, અહીં બહુ વરસાદ છે કે. તો સ્વામી એવું કરો ને કે ઇન્ડિયામાં ઇન્દ્રને કોને કે ઇન્ડિયામાં વરસાદ વરસાવે, પેલો ઐરાવત પર હાથી આવે એની વાત કરીને. ત્યારે સ્વામી કે અહીં વરસાદ બહુ પડે તો કે આ તો એવું કરો ઇન્ડિયાથી બધાને અહીં લઈ આવો, કે અહીં લઈ આવો. હવે કોઈ એ વાતને સાંભળે તો એક બાજુ પર મનુષ્ય ભાવ આવે,
એક બાજુ ઉપર પેલું સાંભળે તો દિવ્ય ભાવ આવે, હવે જ્યારે જેને જે પ્રસંગમાં જ્યાં દેખાય ત્યાં એવું થાય, માટે આ બધું અકળ છે. સત્સંગમાં બધું સીધે સીધું સમજાય એવું નથી, પણ એક વાત નક્કી છે કે સત્સંગમાં જે દિવ્ય ભાવથી જીવતો રહે એનું કામ ચોક્કસ થઈ જાય છે, એનું કામ ચોક્કસ થઈ જાય છે, એનું કામ બગડતું નથી. વિવેક ખાલી એટલો જ રાખવાનો છે કે 64 પદીમાં હમણાં સ્વામી કહે છે સવારની અંદર, ખોટી જગ્યાએ ભટકાઈ ના જાય, બસ આટલું જ. અને જો સાચું મળ્યું છે, સત્ય મળ્યું છે, તો હવે ચમત્કારોની આશા, ચમત્કાર દેખાય આ તે કોઈ ભગવાનના ભક્તમાં, બીજું ભગવાનનો ભગત છે, 5 વર્તમાન પાડે છે, પાડે છે, કોઈની દ્રોહ નિંદામાં નથી, ના નથી, સહજ રીતે જીવન જીવે છે, હા એનો થોડો સ્વભાવ છે, બોલવાનો, ખાવાનો, પીવાનો, જોવાનો, ના જોશો, એને અતિશય બ્રહ્મરૂપ માનો, શાસ્ત્ર એવું કહે છે. ભગવાન છે, બોલતા ચાલતા હાલતા ચાલતા દેખાય છે આપણને, ના, એ ખરખી પોઝિશનમાં છે. જેવા એને 2014માં બેસાડ્યો ને જેવો હાથને આંગળી હોય એમની એમ જ હોય, પણ આપણે માની લઈએ છીએ કે આ કોણ છે, ભગવાન છે. પણ ભગવાનમાં આપણને તો જુલાઈ મહિનો આવે ને ફેર પડે છે, દિવાળી આવે ને ફેર પડે. હવે જો ભગવાનમાં જ આપણને ફેર પડતો હોય તો ભગવાનના સાધુને ભક્તમાં પડે એમાં શું કહેવું, કારણ કે આપણું લેવલ એવું છે. એટલે નાના શિવાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો છે કે ક્યારેક મહિમા અતિશય સમજાવે છે અને ક્યારેક સમજાતો નથી, એની પાછળનું કારણ દેહ, લોક, ભોગ અને ચોથું પક્ષપાત. તમે કોઈ મહિમાવાળાની બાજુમાં બેઠા ને તો એની વાત તમે સાંભળશો એટલે કેવા થઈ જશો, મહિમાવાળા. અને જો તમે કોઈ લુખ્ખાની વાત સાંભળી તો કેવા થઈ જશો, લુખ્ખા. આ સંપ્રદાયની અંદર બધું જ છે ને, ચૂંટણી ને બધું જ આવે છે ને, કશું નથી આવતું તેવું જ નહીં, અહીં વચનાવું તેટલું જ વંચાય છે એવું નહીં, બીજું બધું થાય છે, આપણે અહીં નથી, પણ બધે તો છે જ સંપ્રદાયના મૂળ સ્થાનોમાં. હવે એ છે, કોઈ તમને એવી જ વાતો કરે, શું આ સંપ્રદાયમાં લેવાનું, આમ છે, તેમ છે, ઓલું છે, ઓલું છે, ઓલું છે, તમારું મગજ હળી જાય. સત્સંગની અંદરથી તમે લુખા થઈ જાઓ, જે સત્સંગમાંથી તમે ભગવાન સુધી પહોંચી શકો એ જ સત્સંગની અંદર તમને વૈરાગ્ય થઈ જાય. એવી વાતો કરવાવાળા, એવી પ્રકારનું વર્તન કરવાવાળા, એ પ્રકારની ઘટનાઓ બધું જ હોય, પણ એ જ સત્સંગની અંદર હજારો ભગવાનને પામ્યા હોય, મૂર્તિમાં મસ્ત થયા હોય એવા સંતો ભક્તોના પણ ટોળે ટોળા છે. એ વાત સાંભળે તો આખો જુદો થઈ જાય, પેલી વાત સાંભળે તો જુદો થઈ જાય. માટે એક આધાર આનું થવાનું કારણ મહિમાવાળાનો સંગ અને અભાવવાળાના સંગ ઉપર છે. પક્ષપાતે કરીને તો ગુણાદિતાનંદ સ્વામી કે મોટા સાધુના અવગુણ લીધા છે ને એના કારણે ભૂતની યોનીને પામ્યા છે, અને હજુ પણ જે કોઈ લેશે એ પામશે, આવા સ્વામીના આશીર્વાદ સ્વામીની વાતોની બીજા પ્રકરણની વાતમાં છે. આ જે વાત કરી છે ને ત્યાં હજુ પણ પામશે. સ્વાર્થ સિદ્ધ થાય ત્યારે અતિશય મહિમા સમજાય, સ્વભાવ ઉપર ટોકે નહીં સંત કે ભક્ત ત્યાં સુધી મહિમા અતિશય રહે, જે આવે શ્રીજી મહારાજનો મુદ્દો છે. હવે મહારાજનો જવાબ હું વાંચું છું, આટલું તો મેં મને જે વિચાર આવે મહારાજ થકી એ ડાપણ તમને આપ્યું, હવે મહારાજનો જે મૂળ જવાબ છે એ વાંચું છું. પછી શ્રીજી મહારાજ બોલ્યા, જે સંત છે તે તો ધર્મવાળા છે, તે જ્યારે કોઈકને અધર્મમાં ચાલતો દેખે ત્યારે તેને ટોકે. અલૌકિક ભાવ ક્યારે છે, આપણા સ્વભાવ ઉપર રોકે ટોકે ત્યારે, જ્યાં સુધી આપણને સરસ રીતે ચાલવા દીધા ત્યાં સુધી તો કંઈ વાંધો જ ક્યાં છે, ત્યાં સુધી પ્રોબ્લેમ જ ક્યાં છે, પણ આપણા સ્વભાવ ઉપર રોકે ટોકે ત્યારે. માટે એવા સ્મૂથ થવું આપણે જીવનમાં કે આપણને ભગવાન, ભગવાનના સંત અને ભક્ત રોકી ટોકી શકે, આપણી કંઈ ભૂલ હોય તો એને બતાવી શકે, એટલા સ્મૂથ રહેવું. શિક્ષા ગ્રહણ કરતા આવડે નહીં, સામે સંતનો અવગુણ લે, માટે જ્યાં સુધી એને દુખાડીને કહે નહીં ત્યાં સુધી મહાત્મ્ય અને દુખાડીને કહે ત્યારે અવગુણ લે ને મહાત્મ્ય ન જાણે, અને જેને સંતનો અવગુણ આવ્યો એને કોઈ રીતે પ્રાયશ્ચિતે કરીને પણ શુદ્ધ થવાતું નથી. તમે વિચારો તો ખરા, આપણે ઘણી વખત દારૂ પીવાઈ જાય ને એની ચિંતા હોય ઘણાને, એટલે પીવાઈ જાય એટલે આમાં જ કોઈ ના પીતા હોય, પણ માની લો કોઈ ઔષધમાં આવી ગયું અને લેવાઈ ગયું, ઓ મારાથી આવું થઈ ગયું, કોઈ મીટવાળી દવા આવી ગઈ ભૂલથી, એને નથી ખબર, એકાદશીના દિવસે અનાજ જમાઈ ગયું, ઓહો મારાથી અનાજ જમાઈ ગયું, એની બીક લાગે છે. પણ કોઈ ભગવાનના સંત કે ભક્તનો અવગુણ આવે છે ને એની આપણને બીક જ નથી લાગતી. તમે બરાબર વિચાર કરજો, જોજો, જેનાથી ખરેખર ભય પામવાનું છે ને એનો ભય લગભગ આપણે હાવ દાટીને બેઠા છે, વાત વાતમાં
આવે જોયો આવે, જવા દો ને. લો ખરેખર અહીં એવું લખે છે, બરાબર શબ્દ શ્રીજી મહારાજનો વાંચો, જેને સંતનો અવગુણ આવ્યો એને કોઈ રીતે પ્રાયશ્ચિતે કરીને પણ શુદ્ધ થવાતું નથી. જેમ કામાદિક દોષના પાપ નિવારણ છે તેમ સંતના દ્રોહનું પાપ નિવારણ છે નહીં. જેમ કોઈને ક્ષય રોગ થાય એ ટાળ્યાનું કોઈ ઔષધ નથી. ટીબી થયો હોય એ જમાનામાં એનું કોઈ ઔષધ નહીં, એ મરે જ. એવી રીતે જેને અવગુણ આવ્યો એ મરે જ, મરવાનો જ. અભાવ, અવગુણ અને દ્રોહ ત્રણ અવગુણની વ્યાખ્યાઓ છે. અભાવ એટલે પાણીમાં લીટો, પાણીમાં તમે આમ લીટો કરો કેટલી વાર રહે, એમ કોઈનો અભાવ આવ્યો હોય ને, તમે બેઠા છો ને બાજુમાં કોઈ બેઠા ને એના કપડાં ધોયા વિના ના હોય ને, અહીં તો ના હોય, અમેરિકામાં તો બધા બહુ લોન્ડ્રી ચલાવતા હોય, પણ તમે માનો કે લોયા આવી ગયો ને તમારા બાજુમાં, પછી લોયા વાસીઓ જે પુરાતન વાસીઓ હોય ને કોઈ આવીને બેઠા એવા કોઈ, અને પછી તમને હોય ભગત, હવે ગામડાના ખેડૂત હોય, તમે અમેરિકામાંથી સુટેડ બુટેડ થઈને ગયા હો, ઓલો તો ખેતી કરતો હોય, બાજરાના રોટલા ખાતો હોય, પરસેવે રેબજેબ હોય અને ન્યા હૂતો હોય ને એના ચોઈના એ તમારી બાજુમાં બેહે, તો તમે સેન્ટ છાંટીને, એને ઘરમાં સેન્ટ હોય નહીં. પર્વતભાઈ સભામાં બેઠા હતા ને, પર્વતભાઈ સભામાં બેઠા ને તે પેલા કાઠીઓ બધા, પર્વતભાઈ ખેતરેથી આવેલા ને આખો દી પેલું કામ કરેલું, તે આમ કાઠીઓ કરે મોઢા આડો રૂમાલ દે, શું આવતું હતું એને, ગંધ આવતી હતી. શ્રીજી મહારાજ કે શું કરો છો આ, આ મહારાજ આ જુઓ ને તમારો પર્વતભાઈ આવડો મોટો ભગત કહેવાય પણ કેટલું ગંધાય છે. કે મહારાજ કે એના પરસેવાનો ગંધ તમારા શરીરમાં જશે ને તો તમારું કારણ શરીર બળી જશે, કે એ મૂર્તિમાં રહેવા વાળો છે અખંડ, તમારું શરીર નહીં ગંધાતું હોય. કે મહારાજે રોક્યા ટોક્યા કાઠીઓને, આવો અભાવ કેમ કરો છો. પણ અભાવ કોને કહેવાય, થોડીક વાર માટે આવે, થોડીક વાર માટે. તમે ખુરશીમાં બેઠા છો, તમને સીધા મહારાજના દર્શન થાય છે, તમને સીધા સંતના દર્શન થાય છે, હવે અચાનક કોઈ ભાઈ તમારાથી ઊંચા છે અને એ આવીને ખુરશીમાં આગળ બેઠા, એટલે તમને દેખાતું બંધ થયું, તમારે આમ આમ કરવું પડે, એટલે તમને થોડીક વાર માટે શું થાય, વિચારતા નથી ક્યાં બેહું, આટલી ખાલી નહોતી બીજી, તમને અભાવ આવ્યો. પણ જેવા તમે સભા પૂરી થઈ એટલે તમને ભૂલાઈ જશે, પછી તમને કાંઈ નહીં, પછી આરે બેન જમી લેશો, છૂટા પડશો, કેમ કાંઈ નહીં, એટલો ટાઈમ જ તમને થયું. પણ એવરી સેટરડે તમારી આગળ આવીને બેહે એટલે તમને બે ત્રણ મહિના પછી શું ચાલુ થાય, અને એમાં પણ એવી ઘટના ઘટે, તમે આમ બેસો તો આ બાજુ આગળ આવીને બેહે, આ બાજુ બેહો તો આ બાજુ આગળ આવીને બેહે, તો તમને પાક્કું થઈ જાય કે આ વ્યક્તિ જાણી જોઈને મારી પાછળ પડ્યા છે, થઈ જાય ને. એને અવગુણ કહેવાય, લોટમાં લીટો. શામાં લીટો, પાણીમાં લીટો બહુ દેખાય નહીં, થોડી વારમાં ભૂસાઈ જાય. અભાવ છે ને એ સહજ રીતે થોડી વાર આવી ગયો પછી તરત ભૂસાઈ જાય. મેં કોઈ સભામાં વાત એવી કરી અને તમને થોડીક વાર લાગ્યું સ્વામીએ વળી આ વાત ક્યાં કરી, પણ તમને પાછી બીજી કથા મારી સાંભળો ત્યાં ભૂલાઈ જાય, સ્વામી ડાયા છે, બરાબર છે, એ અભાવ થયો. પરંતુ સતત જે વાતોનો મારો થાય એમાં અવગુણ આવે, એ લોટમાં લીટો. લોટમાં લીટો આમ પાડો, એને ભૂસવો હોય તો ભૂસાય કે ના ભૂસાય, હા કે ના, તો કહો, પાડ્યો છે તમે કોઈ દી, પાડ્યો છે, પણ તમને સમજાય કેવું ગયું કે લોટમાં લીટો પડે, એ પાડ્યા પછી ભૂસવો હોય તો શું કરવું પડે. બહુ ધીરું બોલો છો, મને સંભળાતું નથી, તમે સાંભળો છો, શું કરવું પડે, ઉપર હાથ ફેરવવો પડે, ફેરવવો પડે ને, હવે ઉપર હાથ ફેરવવો પડે, એ આપણે આમ લીટો કર્યો હોય અને આપણે હરખું કરવું હોય તો હાથ કોને ફેરવવો પડે, આપણે જ ફેરવવો પડે, આપણે આમ હાથ ફેરવે એટલે લીટો જતો રહે. અભાવ છે ને એમાં તમારે પ્રયત્ન ના કરવો પડે, થોડીક વાર આવે ને તરત જતો રહે. પણ અવગુણ છે ને એ કેવો છે, વારે વારે જેનો અભાવ આવે એનો અવગુણ મગજમાં ફિટ થાય, એને આપણે જાતે આમ હાથ ફેરવવો પડે, શું વિચારવું પડે, હું આ ભગતનો અવગુણ વિચારું છું પણ આ ભગતમાં તો આવા બહુ ગુણ છે, બહુ બધી સેવા કરે છે, હવારના આવી જાય છે, આટલું ભજન કરે છે, સંતો સાથે આવી રીતે રહે છે, ભગવાનની આવી સેવા કરે છે, આટલું દાન કરે છે, એનો આખો પરિવાર આવો છે, એવા ગુણનો વિચાર કરો એટલે હાથ ફરતો જાય, એટલે પેલો લીટો ટળતો જાય, હાથ ફરતો જાય વિચારરૂપી અને લીટો ટળતો જાય. પણ ત્રીજો લીટો છે લોઢામાં લીટો. લોઢું હોય એમાં તમે આમ લીટો પાડ્યો હોય અને એમાં લીટો પડી ગયો, આવે અને ભૂસવો છે, હાલો શું કરશો,
આખું ઓગાળવું પડે, આખું ઓગાળો કે આખું પોલિશ કરો, એ કેટલું કરો ત્યારે લોઢામાં લીટો જાય તો જાય, નહીં તો એ દેખાયા કરે કે આ લોઢામાં લીટો હતો. એનું નામ છે દ્રોહ. કોઈ પણ વ્યક્તિનો અવગુણ આવતા 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 વર્ષો સુધી એની એ પ્રક્રિયા રહે ત્યારે દ્રોહમાં પરિણમે. અને દ્રોહ એટલે અવગુણનું પરિપક્વ સ્વરૂપ, જીવનો ક્ષયરોગ થઈ ગયો. અભાવમાં ક્ષયરોગ નથી થયો, અવગુણમાં ક્ષયરોગ નથી થયો, પણ દ્રોહ સુધી પહોંચ્યો એટલે ક્ષયરોગ થઈ ગયો. અને જેને આ જન્મે આત્યંતિક કલ્યાણ કરવું હોય, જેને આ જન્મે અક્ષરધામ સુધી પહોંચવું હોય, એને પોતાના જીવનની અંદર એક વસ્તુ લખી રાખવી, ક્યારેય પણ કોઈ જીવ પ્રાણી માત્રનો, હરિભગત કે સાધુનો નહીં, જીવ પ્રાણી માત્રનો દ્રોહ સુધી ના પહોંચવું. વંદન કરી લો, ભલે ભાઈ મને નથી ફાવતું, હું દૂર છું, પણ કોઈ વિષયની ખરાબ વાત કરવી, એનું ખરાબ કરવા પ્રયત્ન કરવો, એ બહુ મોટો દ્રોહ છે. કોઈ વ્યક્તિ સાથે તમે બે ભાઈ છો, તમને તમારા બે ભાઈના સ્વભાવ મેચ ન થયા તો તમે એ ભાઈને હવે ટાળી નાખવું એવો ઉપાય ના કરશો. તમે પતિ પત્ની છો, પતિ પત્નીને ન ફાવ્યું કોઈક એવા હોય અને એને છૂટાછેડા લેવા પડ્યા, છૂટાછેડા લેવા પડે ને તો ઘણા અણહમજું હોય. પેલી છોકરી હોય શું વિચારે? સામેવાળાને આવે ટાળી નાખું. પેલો હોય એ શું વિચારે? સામેવાળાને ટાળી નાખવું, એ દ્રોહ છે. ના ફાવ્યું, સમાજની દ્રષ્ટિએ તમે છૂટાછેડા લીધા છે, પ્રેમથી છૂટા પડી જાઓ. સામેવાળાને ટાળી નાખવાનો જે વિચાર કરવો એનું નામ દ્રોહ છે. સામેવાળા પ્રત્યેનો અતિશય અભાવ કરવો અને એનું ખરાબમાં ખરાબ કરવા પ્રયત્ન કરવો એનું નામ દ્રોહ છે. શા માટે કરવું? એવું કરવાથી કોઈ દી ફાયદો થતો નથી. એવું કરવાથી ભગવાનના ધામનો દરવાજો બંધ થાય છે, બીજું કાંઈ થતું નથી. આપણને કદાચ રુચિ ભેદ હોય, મતભેદ હોય તો એ દૂરથી ભગવાનના ભક્તને વંદન કરી લેવા કે ભગત છે, ખબર નહીં કેવાય હશે, પણ વાત વાતની અંદર કોઈની અવગુણ, કોઈનો દ્રોહ, આમાં આજે આ વચનામૃત સાંભળીને નક્કી કરો કે ક્યારેય નહીં. ખાલી જાણી લો, વિવેકથી જાણી લો કે આને આટલું આ ખોટો ભાગ છે, એને તમે ગ્રહણ ના કરશો, બસ આટલું જ લેવાનું છે ને. પણ બીજું એનું વધારે પડતું જે વિશ્લેષણ, એ તો કલ્યાણ બગાડવા વાળું છે. હું તો આ શ્રીજી મહારાજના નંદ સંતોને જો આવું થતું હોય તો બીજાની શું વાત કરવી. આપણે તો એવું કહી જ ના શકાય કે મન કાય. અને કોઈના અવગુણ ગાવામાં કોઈ દી હૃદયમાં શાંતિ થાય છે? શાંતિ થાય? તમે બરાબર કલ્પના કરો, તમે આમ કોઈકના અવગુણની ચર્ચા વિચારના થતી હોય, આપણે સાધન દશાવાળા જીવ છે, થતું તો હોય જ આપણાથી, દૂધે ધોયેલા કંઈ આપણે હોય નહીં, કોક બે પાંચ નીકળે જેને ગમતું જ ના હોય, નહીં તો કાંઈક થોડી ઘણી કોઈની કૂથની ચાલતી હોય ને તો આપણે ત્યાંથી નીકળતા હોય ને તોય પાછા વળીએ. ઘેર જવાનું મોડું થતું હોય, ગાડીમાં ફેમિલી બેસી ગયું હોય તોય પાછા વળીને ઉભારો, તમને હજુ નથી ખબર હું થોડું કહેતો જઉં. આ જીવનું આવું છે. નિંદા રસ, નવ રસ છે, પછીનો દસમો રસ કયો છે? નિંદા રસ. એટલો રસ પડે, હમણાં જ 64 પદીની અંદર એક લક્ષણ આવ્યું હતું સાધુનું, વન વિચારે પણ વાતુરે આવે ના અંતરથી, બોલે અહમ મતા અનુગ સાતુરે ઉતર્યું મન તન સુખ પરથી, એવા ક્યાંથી મળે જન એકે રે નિર્મળ અંતર નિષ્કામી. નિષ્કુળાન સ્વામી એવું લખ્યું કે ભગવાનના જે સાચા સાધુ છે ને એના હૃદયમાંથી વાતું વન વિચારે આવ્યા કરે. એને વિચારવું ના પડે કે હવે આના પછી કયો મુદ્દો મૂકવું, એવું ના વિચારવું પડે. વન વિચારે, ભગવાન એના હૃદયમાં રહીને બોલે. ત્યારે મને એક વિચાર આવ્યો, મને વિચાર એવો આવ્યો કે ભગવાનના સાધુના હૃદયમાંથી વન વિચારે ભગવાનની અહમમતાની ઘસાતી પંચ વિષયના ખંડનની વાતો નીકળે. આ જીવોય બધા કેટલી બધી નવરા બેઠા વાતો કાઢ, વન વિચારે જ વાતો નીકળે છે ને, એને નથી નીકળતી. હમણાં જેવો સત્સંગ પતે પછી જોજો ખરા, ચેષ્ટા ચાલતી હોય કે જે ચાલતું હોય, પણ વન વિચારી વાતો આખા વીકની ભેગી થઈ હોય કરવી ક્યાં? ચેષ્ટા ચાલતી હોય ત્યારે કરવાની, રામકૃષ્ણ ગોવિંદ ચાલે ત્યારે કરવાની, ટેબલ ઉપર બેઠા હોય ત્યારે કરવાની. માનસી બધું ઘેર કરવાનું, અહીં નહીં માનસી કરવાની. માનસી પૂજા ઘેર હોય ત્યારે કરવાની, અહીં નહીં કરવાની. અહીં તો પેલી વાતો અઠવાડિયાની ભેગી થઈ છે એ, અને નક્કી કરીને આવ્યો એ સિવાયની વન વિચારે વાતો કેટલી બધી નીકળે. તમે ચેષ્ટા વખતે કેમેરો ફેરવજો, જોજો ચેષ્ટા વખતે કેમેરો ફેરવો તો પણ
એટલે એવું જ્યારે હું જોઉં ને ત્યારે પેલું મને આવું થાય, શિવાનંદ સ્વામી જેવું થોડો મહિમા ઘટે. પછી પાછા તમે આમ 6 થી 7 સભામાં બેઠા હો ને આમ એકાગ્ર ચિત્તે સાંભળતો હોય ને ત્યારે મને એમ થાય કે વાહ કેવા ભક્તો છે. આવું મારે આવો પ્રોબ્લેમ છે એટલે આ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો, સમજ્યા? વધઘટ વધઘટ થાય છે. પણ તમે જેવા અત્યારે બેઠા છો એવા ને એવા આ હોલ પૂરતા, જ્યારે આ હોલમાં બેહો, ચેષ્ટા ચાલે, ભજન થાય, ત્યારે આવા આવા બેઠા હો ને અને કંઈક વાતો કરો, તો આજે વચનાવૃતમાં જો આવી વાત આવી હતી, 64 પદીમાં આવી વાત, હરિચરિતનો સાગરમાં આવી વાત, પેલું પ્રેઝન્ટેશન સુરત સમય કર્યું ત્યારે આવી વાત આવી હતી, એવી વાતો આમ ધીરે 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 કર્યા કરો ને તો રોજ મને આશ્ચર્ય હરખું લાગે, હા કે આ કેવું છે. હવે પેલું તમારું આમ 2, 6 થી 7 તમે ભ્રમરૂપ થઈ જાઓ છો, પછી 7.5-8 થાય પછી જાણે કે પેલું ઘેરથી એટલું પોટલું લઈને આવે બધું જ અહીં છોડીને જાવ, પછી અમરકાલ વેક્યુમ કરવાનું, સમજાયું? આવું થાય. થોડું થોડું તમને કહેતોય જઉં છું ક્યાં સુધારો કરવો. એ ક્ષય રોગ જેને ભગવાનના ભક્તોનો અવગુણ આવ્યો, અમને અવગુણ નથી આવતો, અમે તો સહેજે હસતા હસતા કે અવગુણ આવે તો તમારી જોડે હસીને બોલાય, અવગુણ નથી આવતો, આ તો સહજ જે કરવાનું છે તમને કહી દીધું કે આવું કરવાનું હોય. ક્ષય રોગ થયો જાણવો, એને રોગ જ થઈ ગયો. બસ આટલું એક દ્રષ્ટાંત યાદ રાખવાનું કે આવા મોટા, તમને એકવાર વચ્ચે સુરત સ્વામીએ કથા કરી હતી ત્યારે પેલા લખા પટેલને એની વાત કરી હતી, લખો પટેલ પગની અંદર એને કુહાડી વાગી પેલા જોશી જોડે અને પછી એનો બળદનો જન્મ આવ્યો ફરીનો. ખાલી કલ્પના કરવાની કે આ બધા ભગવાનને મળેલા હતા, એ લોકોને આવું થયું. ભગવાન શોધે, ભગવાન જો ડાયરેક્ટ સંબંધ મનુષ્ય આકારે ભગવાન હાજર હતા, એ લોકોની બાજી ક્યાં બગડી? કોઈ જગ્યાએ એવી બાજી નથી બગડેલી, કોઈ કામ કોઈનામાં રહી ગયો છે ને એની બાજી બગડી ગઈ, લોભ રહી ગયો છે ને બાજી બગડી ગઈ. બાજી એની બગડી જાય છે કે જે બીજાના અવગુણની પરાકાષ્ઠાએ પહોંચે છે. હું એવું નથી કહેતો બધાના સ્વભાવ મેચ થાય, સ્વભાવ દરેકના જુદા જુદા હોય, દરેકને બધા પાસે અલગ અલગ બેસવું, પાંચના જેના સ્વભાવ મેચ થતા હોય એને પાંચને બેસવું વધારે ગમે, વાંધો નહીં એમ બેસો, પણ બીજાનો સ્વભાવ મેચ જેનો નથી થતો અથવા આપણા મનનું ધાર્યું નથી કરવા દેતા એવા કોઈ છે તો એનો અભાવ તો ના જ લે, એનું માથું કપાણું જાણવું. સંતનો અવગુણ આવ્યો એનું કોઈ પ્રાયશ્ચિત જ નહીં, કલ્પના તો કરો, પ્રાયશ્ચિત જ નહીં. બોલો, દારૂ પીવી ગયો હોય ને તો એનું પ્રાયશ્ચિત છે, કોઈથી વ્યભિચાર થઈ ગયો હોય તો એનું પ્રાયશ્ચિત છે, કોઈથી માંસ ખવાઈ ગયું હોય તો એનું પ્રાયશ્ચિત છે, એવું નહીં. માની લો 50 વર્ષ સુધી કોન્સ્ટન્ટ રોજ માંસ ને દારૂ ખાધા એને તો એનું પ્રાયશ્ચિત છે, કોઈ વ્યક્તિએ 50 વર્ષ સુધી વ્યભિચાર કર્યો એનું પ્રાયશ્ચિત છે. વેશ્યાઓ ચોખ્ખી થઈ છે આ સંપ્રદાયમાં થઈ છે, પણ અવગુણ અભાવ ને દ્રોહ વાળો ચોખ્ખો નથી થયો. ચોખ્ખો હતો તોય ધામને નથી પામ્યો, દ્રોહમાં જે પડ્યો ને એ ચોખ્ખો હતો તોય ધામને નથી પામ્યો, ગંદો હતો પણ દ્રોહમાં ના પડ્યો. બહુ સારા છે આ બધા, ઓન્યોન છો, પામી ગયા સીધા અક્ષરધામમાં, બળદ પામી ગયો, બોલો બળદ ધામને પામી ગયો, બકરી ધામને પામી ગઈ, અને સારામાં સારો હવારમાં ઉઠીને પૂજા કરીને તિલક ચાંદલો કરવાવાળો રખડી જાય, ભગવા કપડાં પહેરવાળો રખડી જાય, એ રખડાવી દે એવું જો કોઈ તત્વ હોય તો એ છે ભગવાનના સંત ભક્તનો દ્રોહ. જીવ પ્રાણી માત્રનો ના કરવો, સંત ભક્તનો નહીં, જીવ પ્રાણી માત્રનો. કોઈનું ખરાબ કરીને કોઈને શાંતિ મળી નથી, કોઈને શાંતિ. તમે ઇતિહાસના પાત્રોને તપાસો, ઇતિહાસના પાત્રોને, ધૃતરાષ્ટ્રે પાંડવો સાથે અન્યાય કર્યો તો સુખ થયું? કઈ કઈને સુખ થયું? કોઈને, જેને બીજાને અન્યાય કર્યો છે, જેને બીજાને ટાળવા પ્રયત્ન કર્યો છે, એક પણ વ્યક્તિ ઇતિહાસોમાં સુખી નથી થયો, વર્તમાનમાં સુખી નહીં થાય. અને વર્તમાનની જ વાત કરો ને, લો આ ભારતની ચૂંટણી ગઈ, હાલો રાજકીય ક્ષેત્રે સાધુ પુરુષ જેવા વ્યક્તિને ટાળી દેવા માટેના આક્ષેપોથી માંડીને બધું જ કરવામાં આવ્યું ને, ગાળોથી માંડીને હું વરસાદ કરવામાં ના આવ્યો, શું પરિણામ આવ્યું છે ને? બીજાનું ખરાબ કરવાવાળાનું આજ દિવસ સુધી સારું થયું નથી. કદાચ આપણું સારું થઈ જાય ને તો 2 દી લાગે, બાકી આપણી બીજી પેઢી ડૂબે, કદાચ આપણી જિંદગી જાય તો પાછલી પેઢી ડૂબે. તમને એવા સમાજમાં તો હજારો દ્રષ્ટાંત જોવા મળશે, તમને એમ થશે કે આને લૂંટી લૂંટીને બધાનું લોહી પીને ભેગું કર્યું હતું તો એ તો મરતા મરી ગયો કમોતે, પણ પાછળ એના છોકરા દુઃખી થયા. આવા તમને સમાજમાં તમે જ વાત કરતા હશો ને તમે જોયા હશે એવા હજારો હશે, છે ને? માટે કોઈના દ્રોહમાં નહીં. સત્સંગ તો પછીની વાત છે, ભગવાન ભજવા પછીની વાત છે, જીવ પ્રાણી માત્રનો દ્રોહ નહીં, વંદન કરીને દૂર.
महाराज के कोई नो हाथ पग नाक के आंख के आंगड़ियो ये आदि अंग कपाय तो पन मनुष्य मुओ कहवाय नहीं पन गड़ू कपाय तो मरी गयो। एवी रीते जेने हरिजन नो अवगुण आवे एनु माथू कपानु अने बीजा वर्तमान में कदाचित फेर पड़े तो अंग कपानु कहवाय पन ते जीवे तो खरो। बीजू कोई पन वर्तमान में फेर पड़े तमारे दारू माटी चोरी अवेरी वटलू नहीं वटलावू नहीं आ पांच में फेर पड़े ने तो जीवे तो खरो मरी ना जाए पन जेने अवगुण आवे ने ये तो जाए ज। गुणादितानंद स्वामी गोखरवाड़ा ना हरखा पटेल ने एटलू कीधु पटेल कादव वाला पक्ष जरा धोई ना हो ना मोदियू बगड़े। हरखा पटेले मोदियू पोते नखावेलू मंदिर नो आगेवान हतो एटले हरखा पटेल ने शू थयु के गुणादितानंद स्वामी आवु पंदर दिए ने मने मने के छे के मोदियू बगड़े घेर जता रिया आव्या ज नहीं स्वामी वाट जोए। स्वामी ने थयु के हरखा पटेल ने शू थयु अने त्यारे स्वामी हरखा पटेल ने माफी मांगवा गया कि भाई हूँ तो पंदर दिवस रहेवानो आ मंदिर में जतो रहेवानो तमे कहो तो काले जतो रहो पण मंदिर तो आओ मारे लीधे मंदिर बंद कर दीधु। बोलो हरखो पटेल के मोदियू तमे नखाव्यु तू मंदिर तमे बांध्यु छे मंदिर अमे बांध्यु छे मोदी अमे नखाव्या छे अमारा परसेवे ऊभू थयु छे तमारे साधुओं तो दह दी आईने जतुं रहेवानुं एमां मोदियू बगड़े कि ना बगड़े तमारे हूँ फिकर छे के अमे नखावी दे नवुं। गुणादितानंद स्वामी के हा भाई मारी भूल थी गई मने खबर नहोती कि आ मोदियू तमे नखाव्यु छे। बोलो कोई मंदिर नी अंदर कोई आपी दे वस्तु पछी एनो अधिकार रहे नहीं पर भगवान ने तमे अर्पण करो कि आ मैं तमने आप्यु पछी तमारी मालिकी गई एटले तमे भगवान ने दीधु हवे मैं दीधा पछी पण जो मारी मालिकी तो भगवान ने दीधु ज नथी अने आवा अज्ञानीओना पार नथी ढगला बंद छे કે જે ભગવાનના મંદિરમાં અર્પણ કર્યા પછી પણ આ મારું છે એવો અધિકાર રાખે છે મારું છે એવો અધિકાર। ઇન્ડિયામાં તમે જુઓ ને તો ચાર પંખા નીચે ચાર બાપા બેઠા હોય ગામડામાં ચાર પંખા નીચે ચાર બાપા બેઠા હોય કોક સુજ્ઞ વ્યક્તિ બુદ્ધિશાળી વ્યક્તિ કે બાપા લાઇટ બિલ બહુ આવે છે એક કામ કરો તમે ચાર એક પંખા નીચે ભજન કરો સમજ્યા તો બાપા શું કરે ખબર પંખો બંધ કરે પંખો બંધ કરીને કે ઓરો આય આ પાંખિયા પર નામ પાંચ કે જો મારી હાથ પેઢીના નામ છે જોયા આ પંખો મારા દાદાના દાદાએ દીધેલો છે તો દાદાના દાદા લાઇટ બિલ આપીને ગયા છે ને મહિને ભરવાનું પંખો દીધો આ પંખો મારો તો પંખાનો તો દીધો જ નથી હજુ તો હાથમી પેઢી અધિકાર કરે છે કે આ પંખો મારો। આવું અજ્ઞાન બહુ છે જીવોમાં બહુ જ છે। કથા વાર્તાનો જેને યોગ નથી ને એને ખબર જ નથી કે આવું આપણાથી ન કરાય। તમે ભગવાનને અર્પણ કરો છો સમર્પણ થઈ ગયું હવે આપણું રહ્યું શું હવે તો ભગવાન આજે મેં આ શરીર બધું મારું મેં ભગવાનને અર્પણ કર્યું હવે ભગવાનનો બળદ થયો એ જ્યાં ધારે એ ખેતરમાં મને ખેતી કરાવે હવે મારી કોઈ ચોઈસ ના હોય હવે ચોઈસ એની થઈ એને રાખવું હોય ખોર્યું ત્યાં સુધી રાખે ન રાખવું હોય તો કાલે પાડી દે એને અહીં રાખવું હોય તો અહીં રાખે ને કાલે બીજા કોઈ દેશમાં રાખવું હોય ને બીજી કોઈ જગ્યાએ રાખવું હોય ન્યા રાખે એની મરજી છે। બાકી હું એમ કહું કે ના મારું આવું અને ભગવાનને સદગુરુનું જુદું એનો અર્થ જ એ છે કે તું સમર્પિત થયો જ નથી તું અર્પાયો જ નથી અર્પાયો નથી તો એની માલિકી કેવી। હરખા પટેલે સ્વામી સાથે એટલી રકઝક કરી સ્વામીએ બે હાથ જોડીને માફી માગી પણ તોય હરખો પટેલ માનમાંથી એકનો બે ના થયો। બોલો બહુ સરસ કડિયો છે હવે આવો ભગત ભગવાનને ગમે માની ભક્ત મને નવ ગમે ગાવ તો માની જાય વયો કોઈ સમે માની ભક્તે સેવાન સજાય માની તે નહી આજ્ઞા મનાય માની નો થાય જો અપમાન થોડું મોટેથી ગાવ એટલે મહારાજનો અભિપ્રાય તમને સમજાઈ જશે માનીનું થાય જો અપમાન
સામો થાય તે શત્રુ સમાન, નિરમાની મને પ્રિય જેવો, માની ભક્ત નહી પ્રિય તેવો. સમજાય ગયું? માની નું અપમાન થાય તો સામે કેવો થાય? શત્રુ સમાન થાય. શ્રીજી મહારાજે વચનામૃત ની અંદર એમ કીધું, મોરે જેટલી સાધુની સેવા કરી હોય એનાથી લાખ ગણો દ્રોહ કરે, અંત્યનું 14મું, લાખ ગણો દ્રોહ કરે તો પણ મનમાં શાંતિ ના થાય. જેટલી મોરે સેવા કરી હોય એનાથી લાખ ગણો દ્રોહ કરે. બોલો. એટલે હંમેશા, તમે બધા તો ખપવાળા ભગવાનના ભક્તો છો, પણ હંમેશા હૃદયની અંદર આ વિચારને રોજ રાખીને વર્તવું. હું આ સત્સંગમાં માન મેળવવા માટે નહીં, માનને મૂકવા આવ્યો છું. રોજ વિચારવું, નહીં તો કોઈક દિવસ એવો આવશે જો આ પરિપક્વ આપણે નહીં કર્યું હોય તો એટેક હંમેશા રોજ આવતો નથી. એટેક 50 વર્ષની ઉંમરે, 40 વર્ષની ઉંમરે, 60 વર્ષની ઉંમરે એક જ વાર આવે છે. પણ કોઈને 3rd ડિગ્રીનો આવી જાય ને તો મરી જાય, પહેલી ને બીજી ડિગ્રીનો હોય તો બચે. એમ અચાનક જો એવો ભયાનક એટેક આવી ગયો, આપણા મનનું ધાર્યું કાંઈ ના થાય ને બધું ઝારું મૂકવાનું થાય, તો હું કે તમે સમજણ જો પરિપક્વ ન કરી હોય તો ચોક્કસ આપણું પતન થાય. માટે ભગવાનના ભક્તો આપણે બધાએ સાવધાન રહેવું. મહારાજ કહે છે, બીજા વર્તમાનમાં કદાચિત ફેર પડે તો અંગ કપાનું કહેવાય, પણ જીવે તો ખરો. કહેતા તે સત્સંગમાં ટકે ખરો, અને જેને સંતનો અવગુણ આવ્યો તે તો નિશ્ચય સત્સંગમાંથી જ્યારે ત્યારે વિમુખ થાય, એનું માથું કપાણું જાણવું. હરખો પટેલ ફરીથી પછી મંદિરમાં આવ્યો નથી. સ્વામી જતા રહ્યા તોય, સ્વામીએ દંડવટ કર્યા, સ્વામી જતા જતા રડતા રડતા કહી ગયા, હરખા પટેલને કહેજો અમે તો ફરી આ ગામમાં નહીં આવીએ, પણ એ મંદિર આવવાનું ચાલુ રાખે. બોલો, આ મોટા સાધુને સ્વામી વાતોમાં કે ગધેડા જેવા જીવને હાથ જોડીએ છે. કેવા? ગધેડા જેવા જીવને. સ્વામી કે લઘુશંકા જેટલો માલ ના હોય, લઘુશંકા એટલે પેશાબ. સ્વામી કે લઘુશંકા જેટલો માલ ના હોય એને હાથ જોડે. હવે ગુણાદિતાનંદ સ્વામી એટલે કોણ? તમને વીરપુરના જલારામ બાપાનું નામ સાંભળ્યું હશે ને, એને ત્યાં સદાવ્રતો જલારામ બાપાને ત્યાં કોઈ પાવતી નથી, પાવતી ફાડવાની જ નહીં. આજે તમે વીરપુર જાઓ, પાવતી નહીં ફાડવાની. એ જલારામ બાપાનું આટલું અભયરે કેમ ભરેલું છે એનો ઇતિહાસ શું છે? ગુણાદિતાનંદ સ્વામી રાજકોટથી જ્યારે વીરપુર ગયા છે ત્યાં દેવા ભગત હતા, અને દેવા ભગત કરીને હરિભગત એને ઘોડા સ્વામીના બળદને એ બધાને ચાર આપી. પછી સ્વામીએ સંતોને કીધું, જાઓ સદાવ્રત અહીં વીરપુરના જલા ભગતનું હાલે છે, એનાથી સદાવ્રત લઈ આવો. જલારામ બાપા એવા હતા કે એ સાધુના ભગત હતા, એ સાધુમાં રામને જોતા, એટલે એને સારામાં સારું પાકું સીધું દીધું સંતો માટે. સંતોને રસકસના નિયમ હતા, એટલે સંતો તો રોટલાને એવું જ જમે, રોટલાને દાળ. હવે આમને તો ઘી લોટ બધું દીધું શીરો ને ભજીયા કરવા. તો જલારામ બાપાએ સંતોને કીધું કે મારે દર્શન કરવા જ ગુણાદિતાનંદ સ્વામીના, તો હું આવું તમારી હારે? તો કે હાલો. એ પોતે આવ્યા સીધું લઈને. સ્વામીને કીધું કે સ્વામી તમે થાળ મારો પાકો જમજો. આ સંતો કે અમે દાળને રોટલા જમશું. એટલે જલા ભગતે કીધું કે સ્વામી તમે સાધુના ધર્મ નિયમ અમને ખબર ના પડે, હું તો ગ્રહસ્થ છું, તમે જેમ યોગ્ય લાગે એમ પણ મારું ઉપયોગમાં લેજો. એટલે સ્વામીએ રસોઈ કરી, જલા ભગત બહુ રાજી થયા, દર્શન કર્યા સંતોને જમતા. પછી સ્વામીએ કીધું, જલા ભગત તમારું સદાવ્રત બહુ સારું ચાલે. જલા ભગત કે હું નથી ચલાવતો, તમારા જેવા સંતોને ભગવાન રામની દયાથી આ બધું ચાલે છે, તમારા જેવા સંતોના આશીર્વાદથી છે. ગુણાદેન સ્વામીએ કથા શરૂ કરી, કથા કરતા કરતા જલારામ બાપા ત્યાં બેઠા હતા. એટલે સ્વામીએ કીધું કે જલા તમારું આ સદાવ્રત છે સંતો ચલાવે છે, પણ બધું સદાવ્રત તો ભગવાન ચલાવે છે, ભગવાન વરસાદ વરસાવે છે, ભગવાન આ કરે છે, ભગવાન આ કરે છે. એટલે તરત જલા ભગતે એવું કીધું કે સ્વામી મારા સદાવ્રત કરતાંય ભગવાનનું સદાવ્રત બહુ મોટું. અને ત્યારે સ્વામી કે હા તમે અન્નનું સદાવ્રત ચલાવો છો અને અમે મોક્ષનું સદાવ્રત ચલાવીએ છીએ. ત્યારે પણ જલા ભગતે કીધું કે મારા સદાવ્રત કરતા સ્વામી તમારું સદાવ્રત મોટું, કારણ કે જન્મ મરણમાંથી જીવને કાઢવો એવું સદાવ્રત તો તમે ચલાવો છો. અને ત્યારે ગુણાદિતાનંદ સ્વામી જલા ભગતની નિર્દોષ ભાવનાને જોઈને એટલા રાજી થયા છે, વીરપુરના પાદરમાં સ્વામીએ જલા ભગતને આશીર્વાદ આપ્યા કે જલા ભગત હું તમને આશીર્વાદ આપું છું
કે તમારા કોઠાર અભરે ભરાયેલા રહેશે, તમારું સદાવ્રત કોઈ દી ખાલી નહીં થઈ, એ ગુણાતીતાનંદ સ્વામીના આશીર્વાદ. તમે વિચારો, આજે જલારામ બાપાને માનવાવાળા હજારો છે, એના મંદિરો હજારો છે, એનું ભરેલું રહે છે, પણ એના ઇતિહાસની અંદર ગુણાતીતાનંદ સ્વામીના આશીર્વાદ છે. તમે વિચારો, બીજી જગ્યાએ જેના આશીર્વાદથી ભગવાનની જેમ પૂજાય છે, આજે જલારામ બાપાના મંદિરમાં જાઓ, જલારામ બાપાની જ મૂર્તિ છે ને, એને જ થાળ ધરાવાય છે, એની જ આરતી થાય છે, એ સત્પુરુષ હતા, જલારામ બાપા સત્પુરુષ હતા, એની જ આરતી થાય છે, એનું જ ભજન થાય છે. જેના આશીર્વાદથી અભરે ભરાયેલા રહે છે, એ ગુણાતીતાનંદ સ્વામી આ સંપ્રદાયની અંદર હાવ રાંકની જેમ જીવ્યા, કોથળા પર જીવ્યા, શ્રીજી મહારાજને ત્યાં આવા રત્નો. એવા ગુણાતીતાનંદ સ્વામી ઓલા જીવને એમ કે મારી ભૂલ થઈ ગઈ, કલ્પના તો કરો, અને ઓલો જીવ શું કે છે, પગ ધોવા છે તે દી આવી જા. આવું છે. માટે આ સત્સંગની અંદર તો મહાન મહાન વિભૂતિ પુરુષો પૂર્વે હતા, આજે છે અને ભવિષ્યમાં રહેશે. જો ભગવાનના મુખ તો આ પૃથ્વી પર આવતા ન હોય ને, તો આપણે આમ ભજન કરતા ના હોય, આપણે આમ જે વાતો કરીએ ને સાંભળી શકીએ છીએ ને, એક ચિત્તે કરી શકીએ ને સાંભળી શકીએ છીએ ને, એ આપણને આવા ગુરુજી જેવા મોટા પુરુષ મળ્યા ને એની તાકાત છે. આપણી તાકાત ન હોય, એની તાકાત છે. એ આપણા અનુભવની અંદર આવે, આપણા એક્સપિરિયન્સની અંદર આવે, આપણા અનુભવમાં આવે. એવાને ઓળખી ના શકીએ, જેવા છે એવા તો કાંઈ નહીં, પણ એને વંદન કર્યા કરીએ તો એના અનુગ્રહથી એ ઓળખાય છે, અનુગ્રહથી ઓળખાય છે, અનુગ્રહ વિના નથી ઓળખાતા ભગવાન કે ભગવાનના મોટા પુરુષો. પછી ભગવદાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો, હરિજનનો અવગુણ આવ્યો હોય એને ટાળ્યાનો કોઈ ઉપાય છે કે નથી? આ પ્રશ્ન છે, આ વાંચી લેવો છે મારે. ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા, જે ઉપાય તો છે પણ અતિ કઠણ છે. બોલો, કેવો છે? અતિ કઠણ છે. તે અતિશય શ્રદ્ધાવાળો હોય તેથી થાય છે. આપણે વિચારવાનું, મને અવગુણ કોઈ દિવસ કોઈ ભગવાનના સંત કે ભક્તનો આવ્યો છે? આવ્યા પછી મને અહીં જેવું કીધું છે એવું થયું છે? જ્યારે કોઈ સંતનો અવગુણ આવે ત્યારે એમ વિચાર કરે, જે મેં અતિ મોટું પાપ કર્યું, પહેલામાં પહેલો વિચાર શું આવે? મેં અતિ મોટું પાપ કર્યું. આ શબ્દ કોના છે? શ્રીજી મહારાજના છે. જે માટે બ્રહ્મ સ્વરૂપ એવા જે ભગવાનના ભક્ત તેનો અવગુણ લીધો, એવા વિચારમાંથી અતિશય દાજ હૈયામાં થાય, અને તે દાજને મારે અન્ન જમે તો એના સ્વાદુ કુસ્વાદુપણાની ખબર પડે નહીં, અને રાત્રિને વિશે નિંદ્રા પણ આવે નહીં. બોલો, આવું થાય ત્યારે એને પશ્ચાતાપ કહેવાય. ઊંઘ જ ના આવે, રાત્રે ઊંઘ ના આવે, અને સ્વાદુ કુસ્વાદુપણાની ખબર ના પડે, શું ખાવ છું ખબર ના પડે, એટલો બેચેન થઈ જાય, એને કહેવાય કે કંઈક જીવનની અંદર એને પશ્ચાતાપ થયો. રાત્રિને વિશે નિંદ્રા પણ આવે નહીં, અને જ્યાં સુધી સંતનો અવગુણ હૈયામાંથી ટળે નહીં ત્યાં સુધી જેમ જળ વિનાનું માછલું તરફડે તેમ અતિ વ્યાકુળ થાય. આવો વ્યાકુળ થાય, જળ વિનાનું માછલું કેવું તરફડે, આવું થાય. બોલો, હવે હસતા હસતા અવગુણ ગાઈ લેતો હોય, હસતા હસતા, તો એને આવો પશ્ચાતાપ તો કેદી થાય? આવો પશ્ચાતાપ થાય તેમ અતિ વ્યાકુળ થાય, અને જ્યારે એ સંતનો હૈયામાં અતિશય ગુણ આવે અને તે સંત કોઈ વાતે દુખાના હોય તો તેને અતિ દીન થઈને પ્રસન્ન કરે, એવી જાતની જેના હૃદયમાં વિચાર રહેતો હોય તો એને સંતનો અવગુણ આવ્યો હોય તે પણ ટળી જાય, અને સત્સંગમાંથી પણ વિમુખ ન થાય, બળતરા થાય. અવગુણ એટલે પોઈઝન, મરે જ, વ્યક્તિ મર્યા વિના ના રહે. આટલી વાત શ્રીજી મહારાજનો અભિપ્રાય બહુ પાકો છે. માટે બહુ જ સાવધાનીથી સત્સંગમાં ચાલવું. એમાં પણ નવા હશો ત્યાં સુધી અવગુણ આવવાના ચાન્સીસ ઓછા છે, જેમ તમે જૂના થશો એમ એમ અવગુણ આવવાના ચાન્સીસ વધારે છે. કારણ કે જૂના થાવ એટલે સંતો ભક્તો સાથે વ્યવહાર પડે, વ્યવહાર પડે એટલે વ્યવહારની અંદર આપણું ધાર્યું બધું ન થાય, આપણે વિચાર્યું હોય કાંઈ અને ભગવાનને સંત ભક્ત કરાવે કાંઈ, આવું થાય, અને એમાંથી અવગુણ બધો ચાલુ થાય. પણ એવી નાની વાતમાંથી અવગુણ ચાલુ થાય ત્યારે સાવધાન થઈ જવું, મને હરો આવો અવગુણ આવે છે કેમ, કયા કારણથી આવે છે, અને પડતો મૂકો. હું અહીં ઘણી વખત ચેતવણી આપું, અને આ બધું કોને થાય ખબર, જે ખુરશી ઉપર સેટરડે આવીને જતા રહે છે, જે સ્વામિનારાયણ કહે છે
બે પાંચ હાય હેલો કરીને છૂટા થઈ જાય છે, એને આ થવાના ચાન્સીસ નથી. આ ચાન્સીસ કોને છે? સવારના 11 વાગ્યા ના આવીને રાતે 12 વાગે જે ઘેર જાય છે ને એને છે. એટલે આજથી હવે રોકાવું, સેવા કરવી, સંતોની નજીક જવું, આવું ના વિચારવું. માર ખાય એ જ માલ ખાય. માલ કોને મળે? માર ખાય ને, તો પછી અમારે એવું જ વિચારવું કે અમે ભગવાનથી દૂર થઈ જઈએ, બધાથી દૂર થઈ જઈએ. તો દૂર થઈએ તો કાંઈ આવે જ નહીં. આપણી અંદર જે થોડું દિવેલ આવે ને, નજીક રહીને ધાવ્યા હોય ભગવાનને મોટાને, એટલે દિવેલ અંદર હોય, નહીં તો દૂર રહેમાં શું હોય? જે ખાલી કોઈ દી સાધુ પાસે બેસતો નથી, વાત સાંભળતો નથી, ખાલી ફોર્માલિટી માટે બેઠો ને ગયો, તો એની અંદર ગુણ એટલા જ આવ્યા હોય. અને જે નજીકથી સેવ્યા હોય ને, એમાં ગુણ પણ એવા ભરપૂર આવ્યા હોય. પણ એને જોખમ પાછું પેલું કયું છે? બીજું જોખમ છે. આ એને જોખમ છે કે એને તરત પછી બીજું બધું કેલ્ક્યુલેશન ચાલુ થઈ જાય, કારણ કે નજીક આવ્યો. એટલે હરિચરણ સાગરમાં છે કે નજીક રહે ને મહિમા વધે ને, એ શુદ્ધ બુદ્ધિવાળો છે. નજીક રહે ને મહિમા વધે. એટલે હું ઘણી વખત ચેતવું જે સેવા કરતા હોય ને, એને હું એ કહેવા માગું છું, એવી જ રીતે સંતો સાથે તમારો વ્યવહાર હોય, તમે ભક્તો ભક્તોનો વ્યવહાર હોય, એમાં કઈ કેવી રીતે હું આ નેગેટિવ ઘટનાને પોઝિટિવ કરી શકું એવો વિચાર કરો. એવું અહીં આગળ આપણને મહારાજ શીખવાડે છે. તો લોયાનું પહેલું સાર્થક આપણા જીવનમાં થશે. મહારાજને ગુરુજીના ચરણોમાં પ્રાર્થના કરું. વ્યવહારનો આપણો આ માર્ગ છે, આખો સમાજ વ્યવહાર ઉપર ચાલે છે. સત્સંગમાં પણ બધાએ વ્યવહારો ભગત ભગતને, બાઈ બાઈને, સેવા કરતા હોય સેવા સેવાવાળાને, સંત ભક્તોને, ભક્ત સંતને, સંત સંતને, આ બધા વ્યવહારોની જ્યારે આપ લે થાય ત્યારે આપણી અંદર નેગેટિવ ઘટના ઘટી હોય તો પણ પોઝિટિવિટી રહે, આપણી અંદર હંમેશા આપણા અવગુણ દેખાય, આપણને મહારાજને ભગવાનના સંતો ભક્તો અલૌકિક દેખાય, એવી દ્રષ્ટિ આપણને મહારાજ અને ગુરુજી જેવા મોટા પુરુષ આપે એવી એમના ચરણોમાં પ્રાર્થના કરી લોયાનું પહેલું વચનામૃત અહીં પૂર્ણ કરું છું. ઈતિ વચનામૃતમ લોયાનું પહેલું થયું. ઘનશ્યામ મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવે ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામી નારાયણમ નીલકંઠમ ભજે ઘનશ્યામ મહારાજ.